नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात सामाजिक विज्ञान पाठ आठ जे आ पाठ नाम से 18वीं सदी ना राजकीय शासको। हवे आ 18वीं सदी नी अंदर जे दिल्ली नी गादी ऊपर घणा बधा राजवंश ना शासको ए पोतानी राजसत्ता जे चलावी हती, અને એમાં આપણે ખાસ કરીને જે દિલ્હી ઉપર જે મુઘલ વંશના શાસકો બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, જહાંગીર અને ઔરંગઝેબ આ મહત્વના જે શાસકો એ દિલ્હીની ગાદી ઉપર જે 18મી સદીની અંદર જે શાસન ચલાવતા હતા એ સમયગાળા દરમિયાન જે ઘણી બધી પરિસ્થિતિ અથવા ઘણા બધા સુધારાઓ એ ઉપરાંત ઘણા બધા સ્થાપત્યો આપણા ભારતની અંદર એ સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા હતા। ઘણા બધા રાજાઓએ લોકો ઉપર અત્યાચારો અને જુલ્મો પણ કરેલા હતા, એ ઉપરાંત ઘણા બધા શાસકોએ એક માનવતાની દ્રષ્ટિએ ઘણા બધું યોગદાન આપીને એ લોકો જતા રહ્યા છે। હવે આપણે જોઈએ તો કે ઈસવીસન ની જે 18મી સદીની અંદર અનેક રાજકીય ઉથલાપાથલી થઈ હતી, અને એમાં આપણે જોઈએ તો કે 1707 ની અંદર જ્યારે ઔરંગઝેબનું અવસાન થયું, ઈસવીસન 1707માં જ્યારે આ ઔરંગઝેબનું અવસાન 1707ની અંદર થયું ત્યાર પછીના જે સમયગાળા દરમિયાન દિલ્હી ઉપર ઘણા બધા રાજકીય સત્તાઓ છે એ પોતાના શાસન ઉપર જે દોર લગાવવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। તો મુઘલ વંશના જે અંતિમ શાસકોની આપણે વાત કરીએ તો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ એ ગાદી પર આવનાર બહાદુરશાહ નામનો એક સુલતાન આવ્યો। ઔરંગઝેબ પછી બહાદુરશાહ આવ્યો, આ બહાદુરશાહે જે દિલ્હીની ગાદી એને સંભાળી હતી। હવે આ સમયગાળા દરમિયાન ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો એ શાસકોના સમયગાળા દરમિયાન પણ જોવા મળ્યા હતા। તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિ ભર્યા સંબંધો પણ બનાવ્યા હતા બહાદુરશાહ ઝફરે, જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો હતો। તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહનો જે મૃત્યુ બાદ શીખ સરદાર જે બંદા બહાદુર મુઘલ સામ્રાજ્ય સામે જે વિદ્રોહ પણ કર્યો હતો। પંજાબની અંદર જે જહાંગીરના શાસનકાળ દરમિયાન આપણે જોઈએ તો જ્યારે એને કેદ કરવામાં આવ્યા હતા ત્યારે આ શીખ ગુરુ અર્જુનસિંહ એને એના મિત્રને છોડાવવા માટે મદદ કરવા માટે આ ગુરુ અર્જુનસિંહનો જે જહાંગીરે એના વધ કરાવી નાખ્યો હતો। તો આવી ઘણી બધી જે વિદ્રોહ જેવી પરિસ્થિતિઓ છે એ મુઘલ વંશના આ રાજાઓના શાસનકાળ દરમિયાન પણ ઘણી બધી બનેલી જોવા મળે છે। જે બહાદુરશાહે ઈસવીસન 1712માં અવસાન થતા જે જહાદારશાહ ગાદી પર આવ્યો 1712માં તેનું અવસાન, ત્યાર પછી જે સૌથી મહત્વનો જે જહાદારશાહ જહાંગીરશાહ એ દિલ્હીની ગાદી ઉપર તેના પછીના શાસનકાળ દરમિયાન જ્યારે આપણે એમ કહીએ કે મુઘલ વંશના જે શાસકોમાં બાબર, હુમાયુ પછી અકબર,
પછી જહાંગીર જહાંગીર પછી શાહજહાં શાહજહાં પછી છેલ્લે ઔરંગઝેબ આ છ મહત્વના જે આપણે શાસકો ગણી શકીએ મુઘલ વંશની સ્થાપના આપણે મુઘલ વંશની સ્થાપના પેલો બાબર ત્યાર પછી હુમાયુ હુમાયુનો પુત્ર અકબર અકબરનો પુત્ર જહાંગીર જહાંગીરનો પુત્ર શાહજહાં અને છેલ્લે એનો પુત્ર ઔરંગઝેબ આ છ મહત્વના જે રાજાઓ એ દિલ્હીની ગાદી ઉપર શાસન ચલાવતા હતા પરંતુ આ છેલ્લે જ્યારે 1707 ની અંદર ઔરંગઝેબનું જ્યારે અવસાન થયું ત્યાર પછી જે દિલ્હીની ગાદી ઉપર નાના મોટા ઘણા બધા રાજવંશો એ દિલ્હીની ગાદી ઉપર શાસન કરવા માટે આવ્યા હતા અને તે સમયગાળા દરમિયાન જ્યારે ત્યાર પછી બહાદુર શાહ એ 1707 થી લઈને 12 સુધીના સમયગાળા દરમિયાન ટૂંકા ગાળામાં જ એનું અવસાન થયું ત્યાર પછી જે જહાંગીર શાહ એ એની દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો હવે 1713 માં જ તેને ઉથલાવીને જે ફરુસ ખસિયર જે ગાદી પર બેઠો હતો આ સમયે જે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા તેમણે જે ફરુખ ખસિયરને ગાદી પરથી ઉઠાવી મોહમ્મદ શાહને જે બાદશાહ બનાવ્યો હતો એટલે ત્યાર પછી ફરુખ ખસિયર અને ખસિયર અને ફરુખ ખસિયરને હટાવીને દિલ્હીની ગાદી ઉપર જે મોહમ્મદ શાહ એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો મોહમ્મદ શાહ અને આ મોહમ્મદ શાહે જે તેણે લાંબો સમય શાસન કર્યું હતું દિલ્હીની ગાદી ઉપર તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું હતું જ્યારે મોહમ્મદ શાહ દિલ્હીની ગાદી ઉપર હતો દિલ્હીની ગાદી પર હતો ત્યારે જે નાદિર શાહે ભારત ઉપર આક્રમણ કર્યું સૌથી મહત્વની વસ્તુ કે 1739 ની અંદર જ્યારે ઔરંગઝેબ પછી ચાર રાજાઓ છે એ દિલ્હીની ગાદી ઉપર આવી ગયા બહાદુર શાહ 1712 માં અવસાન થયું ત્યાર પછી જહાંગીર શાહ જહાંગીર શાહ પછી જે ફરુખ સિયર નામનો જે શાસક દિલ્હીની ગાદી ઉપર આવ્યો અને મોહમ્મદ શાહ ત્યાર પછી જે મોહમ્મદ શાહ એ દિલ્હીની ગાદીને લાંબા સમય સુધી સંભાળી હતી અને એ સમયે જ્યારે 1739 ના સમયગાળા દરમિયાન એક નાદિર શાહે ભારત ઉપર આક્રમણ કર્યું હતું જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો હતો એટલે કે ઈસવીસન 1759 માં ગાદી પર આવેલ શાહ આલમ બીજો ત્યાર પછી દિલ્હીની ગાદી ઉપર
सा मोहम्मद सा पछिनो जे समय गालो छे त्यारे जे सा आलम बीजो सा आलम बीजो ए गादी पर बैठो હવે મોહમ્મદ શાહ એ 1739 થી લઈને 1758 સુધીના સમયગાળા દરમિયાન એટલે 59 સુધીના સમયગાળા દરમિયાન એ મોહમ્મદ શાહ એ દિલ્હીની ગાદી પર હતો ત્યાર પછી મોહમ્મદ શાહને હટાવીને 1759 ની અંદર દિલ્હીની ગાદી ઉપર શાહ આલમ બીજો એ મુઘલ વંશના શાસક તરીકે જે દિલ્હીની ગાદી ઉપર બેઠો અંગ્રેજોએ જે બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો જે પેન્સર બનાવી દીધો હતો જ્યારે શાહ આલમ બીજો જ્યારે દિલ્હીની ગાદી ઉપર હતો ત્યારે બક્સરનું યુદ્ધ થયું હતું અને આ બક્સરનું જે યુદ્ધ છે આ યુદ્ધ એ 1764 ના સમયગાળા થયું હતું 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું અને એ સમયગાળા દરમિયાન જે દિલ્હી ઉપરથી જે મુઘલ વંશના શાસનનો અંત આવી ગયો અને દિલ્હીની ગાદી ઉપર અંગ્રેજ શાસક તરીકે ઘણા બધા રાજવંશો અવારનવાર જે દિલ્હીની ગાદી ઉપર જે આવતા ગયા અને અંગ્રેજોએ આ રીતે બક્સરના યુદ્ધમાં હરાવીને છે ત્યાર પછી જે એક બંગાળની આપણે વાત કરીએ તો કે બંગાળની અંદર જે પશ્ચિમ બંગાળની અંદર જે મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ જે બંગાળના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી મુખ્યત્વે જે બે શાસકો એક મુર્શિદ મુર્શિદ ખલીલ કુલીમા કુલીખા અને બીજા હતા અલીવર્દી અલીવર્દી ખા આ બે શાસકોએ એ બંગાળમાં સૌથી મહત્વની એટલે કે બંગાળમાં એક સ્વતંત્ર રાજ્ય તરીકેની સ્થાપના આ બે શાસકો દ્વારા એટલે કે બે રાજાઓના શાસનકાળ દરમિયાન થયેલી માનવામાં આવે છે અલીવર્દી ખા એ સૌથી મહત્વના ગણવામાં આવે છે એ ઉપરાંત ઈસવીસન 1757 માં સિરાજુદ્દૌલા એ બંગાળનો નવાબ બન્યો હતો ત્યાર પછી જે બંગાળની અંદર આપણે વાત કરીએ તો ઈસવીસન 1757 માં બંગાળમાં જે સિરાજુદ્દૌલા બંગાળની અંદર સૌપ્રથમ બંગાળ રાજ્યની સ્થાપના આ બે જે મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાના નેતૃત્વ નીચે આખા બંગાળને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપવામાં આવ્યું હતું ત્યાર પછી જે ઈસવીસન 1757 ની અંદર જે બંગાળની અંદર સિરાજુદ્દૌલા એક મહત્વનો શાસક છે એને બંગાળનો નવાબ તરીકે પસંદગી કરવામાં આવી હતી ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757 માં જે પ્લાસીનું યુદ્ધ થયું હતું કે 1757 માં પ્લાસીનું યુદ્ધ 1757 ની અંદર બંગાળની અંદર પ્લાસીનું યુદ્ધ 1757 અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું હતું અને
અંગ્રેજ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાણી વિક્ટોરિયા તરીકે જે હતી એ સમયગાળા દરમિયાન આ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 ની અંદર થયું હતું અને આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો હતો ત્યારે જ્યારે પ્લાસીના યુદ્ધની અંદર જે સિરાજુદ્દૌલા હારી ગયો અને ત્યાર પછી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બંગાળની અંદર થઈ અને બંગાળ આખો જે પ્રાંત હતો એ પ્રાંતની અંદર પણ અંગ્રેજોનું શાસન તેમાં આવી ગયું હતું ત્યાર પછી આપણે રાજપૂત શાસકોની વાત કરીએ તો હવે રાજપૂત શાસકો જે દિલ્હીની ગાદી ઉપર ઘણા બધા શાસકોએ પણ રાજ કર્યું હતું મુઘલ સામ્રાજ્યના પતન બાદ જે રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું જે રાજા સવાઈ જયસિંહ આ રાજા જયસિંહે જે રાજસ્થાનમાં સૌથી મહત્વનું સ્થાન એ આવેલું જયપુરની અંદર એક કુશાગ્ર રાજનેતા સુધારક અને કાયદાવિદ અને વિજ્ઞાન જે પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક જે વેધશાળાઓ પણ એને સ્થાપના કરી હતી ઘણી બધી વેધશાળાઓ જે જયસિંહ વેધશાળાઓ ની સ્થાપના જે ખાસ આપણે જોઈએ તો મહત્વના જે દિલ્હી છે જયપુર છે લખનૌ છે મથુરા આ બધા સ્થળોએ એણે જે એક રાજા તરીકેની પસંદગી જયસિંહની જે રાજસ્થાનની અંદર આવેલું જયપુર અને આ જયપુરની અંદર એક શક્તિશાળી રાજા અને એ રાજા જયસિંહે દિલ્હી મથુરા ઉપરાંત ઘણા બધા સ્થળોએ એક વેધશાળાઓ પણ શરૂ કરી હતી અને અન્ય રાજપૂત રાજ્યોમાં ખાસ આપણે જોઈએ તો કે જોધપુર છે બિકાનેર છે કોટા મેવાડ બુંદી અને સિહોરી તેના અગત્યના પણ એક આ શહેરો તરીકે એ પસંદગી થયા હતા તો આ બધા વિસ્તારની અંદર જે પોતાની સત્તા છે એ સારા એવા પ્રમાણમાં જે આ સૌથી મહત્વના એવા જે રાજસ્થાનના રાજા જયસિંહે પોતાના દરેક ક્ષેત્રોની અંદર સારી એવી પ્રવૃત્તિઓ કરી અને એક પોતાના રાજા તરીકેની ચાહના લોકોના મનની અંદર સૌથી વધારે એને જાગૃત કરી હતી તો આવી રીતે જે આપણા સૌથી મહત્વના જે સામ્રાજ્યની અંદર એટલે કે આપણા ભારતમાં દિલ્હી શાસનની અંદર ઘણા બધા શાસકોએ પોતાના સ્વાતંત્ર્ય સ્થાપવા માટેના પ્રયત્નો જે સૌથી વધારે મુઘલ વંશનો જે સમયગાળો છે એ લાંબા સમયગાળા સુધી એ પસાર થયો હતો અને ત્યાર પછી ધીરે ધીરે અલગ અલગ રાજ્યો છે એ પોતાના દિલ્હી ઉપર કબજો મેળવી અને સત્તા મેળવતા થયા હતા તો આવી રીતે જે આપણે આ ભારતના મુઘલ વંશના શાસકો આપણે સૌથી મહત્વના જે આ જોઈ ગયા કે સૌથી મહત્વના આ શાસકોએ આપણા ભારતની અંદર એટલે કે બાબરે સૌપ્રથમ આપણે જોઈએ તો કે પાણીપતનું જે પહેલું યુદ્ધ ઇબ્રાહિમ લોદી સામે જે દિલ્હી ઉપર જે 1526 ની અંદર 1526 માં જે પાણીપતનું આ યુદ્ધ થયું હતું અને એ યુદ્ધની અંદર જે દિલ્હીનો શાસક જે ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 થી લઈને એ 1707ના સમયગાળા દરમિયાન એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો કે 200 વર્ષનો સમયગાળો એટલે કે દિલ્હી ઉપર મુઘલ વંશના શાસકોનો સમયગાળો ગણવામાં આવતો હતો અને આ સમયગાળા દરમિયાન ઘણા બધા આપણા
ભારતના અનેક ઘણા બધા રાજ્ય રજવાડાઓની સમૃદ્ધિ ટોચ ઉપર ગણવામાં આવતી અને એ સમયગાળા દરમિયાન ઘણા ખાસ કરીને આપણે જોઈએ તો શાહજહાએ અત્યારે હાલ જે વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય જે તાજમહેલ જે આગ્રાની અંદર આવેલો વિશ્વ પ્રસિદ્ધ તો એ તાજમહેલ પણ શાહજહાના સમયગાળા દરમિયાન એટલે કે મુઘલ વંશનો જે રાજા જે જહાંગીરનો જ પુત્ર છે શાહજહા અને એ શાહજહાએ બંધાવેલું આ સ્થાપત્ય આજ પણ લોકો જોઈ અને એને યાદ કરે છે તો આવી રીતે આપણા આ મુઘલ વંશના જે રાજાઓએ આપણા ભારતની અંદર ઘણી બધી સ્થાપત્ય કલા ક્ષેત્રે એક મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ આપણે એ કહેવામાં આવશે કે મુઘલ વંશના અંતિમ શાસકોની અંદર ઘણી બધી પરિવર્તન લાંબા સમય સુધી જોવા મળ્યું નહોતું તો આપણે જોઈએ તો કે બહાદુરશાહ ઔરંગઝેબનું અવસાન થયું પછી બહાદુરશાહ પછી જહાંગીરશાહ પછી ફરુખસિંહ અને ત્યાર પછી મોહમ્મદશાહ છે એ લાંબા સમય સુધી એ મુઘલ વંશના શાસક તરીકે દિલ્હીની ગાદી ઉપર રહ્યો હતો પરંતુ 1739માં નાદિરશાહે એ સમયે ભારત ઉપર એને આક્રમણ કરી અને ઘણી બધી સત્તાઓ છે એની પાસેથી જે લઈ લીધી હતી અને ત્યાર પછી જે 1759ની અંદર દિલ્હીની ગાદી ઉપર મોહમ્મદશાહ બાદ જે શાહ આલમ બીજો એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો અને એ સમયે આપણા ભારતની અંદર જે બક્સરનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધની અંદર મુઘલ સામ્રાજ્યનું પતન થઈ ગયું હતું તો આવી રીતે જે મુઘલ સામ્રાજ્યના પતનના સમયગાળા દરમિયાન ઘણા બધા અંગ્રેજોએ પણ એના ઉપર જે અત્યાચારો અને જુલ્મો પણ કર્યા હતા તો એવી જ રીતે આપણા બે મહત્વના એક રાજપૂત શાસકો આપણે રાજસ્થાનની એક વાત કરી અને બંગાળની અંદર બે રાજવંશો છે આપણા ભારતના જે રાજ્યની અંદર એક શક્તિશાળી રાજા તરીકે એ સમયે ગણવામાં આવતા તો બંગાળ રાજ્યની જે સ્થાપના છે એ અલીવર્દી ખાન અને મુર્શિદ કુલી ખાન આ બે વ્યક્તિઓએ આ રાજ્યની સ્થાપના કરી હતી પરંતુ એ સમયગાળા દરમિયાન જ્યારે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ બંગાળની અંદર થયું અને સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે એટલે કે એ સમયગાળા દરમિયાન આ સિરાજુદ્દોલાની હાર થઈ અને બંગાળ છે એ આખું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં એટલે કે અંગ્રેજોના શાસકના હાથમાં વહી ગયું હતું ત્યાર પછી આપણે રાજપૂત શાસકોની વાત કરીએ તો રાજપૂત શાસકોમાં સૌથી વધારે રાજસ્થાન છે એ રાજસ્થાનની અંદર આવેલું જયપુર અને એ જયપુર હાલ તમે અત્યારે જોવા જાઓ તો એક રજવાડા તરીકેનું એક પ્રસિદ્ધ શહેર પણ અત્યારે પણ એક જોવા મળે છે તો એ જયપુરની અંદર એક રાજા જયસિંહ એક રાજપૂત શાસક શક્તિશાળી રાજા હતો એણે ઘણી બધી જે આજુબાજુના ક્ષેત્રોની અંદર એણે ઘણી બધી સ્થાપત્ય કલાઓ પણ બનાવી હતી એ ઉપરાંત ઘણી બધી એણે શાળાઓ વેધશાળાઓ પણ શરૂ કરાવી હતી અને એ સમયગાળા દરમિયાન આપણા આ એક શાસક રાજપૂત શાસક તરીકે પણ એણે ઘણા બધા દિલ્હી મથુરા ઉત્તર પ્રદેશના ઘણા બધા શહેરોની અંદર એણે આવી ઘણી બધી મહત્વની પ્રવૃત્તિઓ કરી અને એનો જે રાજા જયસિંહે પણ એક રાજપૂત શાસક તરીકેની મહત્વની આ ભારતની અંદર એણે રાજસ્થાન શહેરની અંદર એણે મહત્વની ભૂમિકા ભજવેલી હતી તો આપણે આ આપણે આઠમા પાઠમાં જે અહીંયા પહેલો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ હવે આના પછી નેક્સ્ટ આપણે આગળ કે આપણા ભારત ઉપર જે બીજા રાજવંશો એટલે કે મુઘલ વંશના અંતિમ શાસકો પછીનો જે આપણે અહીંથી રાજપૂત વંશના જયસિંહ પછીના જે સમયગાળા આપણા ભારતની અંદર શીખ સામ્રાજ્યનું જે શરૂઆત થઈ તો શીખ સામ્રાજ્યની શરૂઆત આપણે નેક્સ્ટ બીજા વિડીયોની અંદર કરવામાં આવશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આયા જે આ આઠમા પાઠનો જે પહેલો વિડીયો છે એ બોર્ડ વર્ક જે મેં કરેલી છે બધી વસ્તુ તમારે ખાસ મગજમાં યાદ રાખવાની છે એક એક ટોપિક કારણ કે આમાં નાની નાની વસ્તુઓ છે જે બોર્ડ ઉપર લખેલી બધી વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ બધી વસ્તુ ખાસ વિડીયો જોવો ત્યારે મગજમાં ઉતારતા રહેજો અને હોમવર્ક જે આપવામાં આવે છે એ હોમવર્ક પણ વ્યવસ્થિત રીતે ખાસ લખીને પણ પાકું કરવાનું છે હવે આ પાઠ આઠમો પાઠ છે એ સાવ નાનામાં નાનો ટૂંકો પાઠ છે હવે આપણે આનો એક વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ જે આગળ શરૂઆત શીખ સામ્રાજ્યની શરૂઆત આપણા ભારતની અંદર જે શરૂ થઈ હતી તે નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આપણે એની શરૂ કરવામાં આવશે તો ટૂંકમાં આના મિનિમમ બે વિડીયો જ ખાસ બનશે પાઠ નાનામાં નાનો પાઠ છે તો પણ આ પાઠને ખાસ મગજમાં ઉતારી અને સારી રીતે યાદ રાખવાનો પણ પ્રયત્ન કરજો ઓકે બાય થેન્ક યુ